પડતી ઠંડીમાં પણ બહાર ભણવા મજબૂર બન્યા છે. આણંદના ફતેપુરામાં વિદ્યાર્થીઓએ શાળા બહાર ભણે છે. ત્રણ વર્ષ અગાઉ શાળાના નવીનીકરણ માટે તોડી હતી, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ શાળાનું કામે શરૂ નથી થયું અને સ્થિતિ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ત્રણ વર્ષથી બાળકો બહાર બેસી અભ્યાસ કરે છે. ધોરણ 1-8ના 160થી વધુ બાળકો અહીં અભ્યાસ કરે છે. જોકે આ સમગ્ર મામલે શાળાના શિક્ષકે લૂરો બચાવ કર્યો છે. ત્રણ રૂમમાં પાળીએ સિસ્ટમથી બાળકો ભણે છે. ગ્રામજનોએ વહેલી તકે શાળા બનાવવા માંગ કરી છે અને લાંબા સમયથી બાળકો બહાર જ અભ્યાસ કરે છે, એટલે જ સવાલો થાય છે કે માસૂમ ભૂલકાઓનો શું વાર? શું આવી રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ ભણશે? માસૂમ ભૂલકાઓને ક્યારે પૂરતી સુવિધાઓ મળશે તે પણ સવાલ થઈ રહ્યો છે. ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા છતાં પણ શા માટે કામ શરૂ નથી થયું? ક્યાં સુધી આવી જ રીતે ગોકળગાયની જેમ કામ ચાલતું રહેશે? કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ બીમાર થશે તો જવાબદાર કોણ? અધિકારીઓની આળસનો વિદ્યાર્થીઓ ક્યાં સુધી ભોગ બનશે? સાહેબ, હવે શાળાના કામ કરવામાં પણ શું તમે રૂપિયા લેશો? આણંદના ઉમરેઠના ફતેપુરામાં શાળાનો મામલો કે જેમાં વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં પણ બહાર ભણવા મજબૂર બન્યા છે. જોકે આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. 50,300 સ્માર્ટ ક્લાસના કામ પૂર્ણ થયા. 6,000 શાળાના વર્ગોના બાંધકામ ચાલી રહ્યા છે. પીએમ મોદીએ 9,000 શાળાના વર્ગોનું લોકાર્પણ કર્યું છે અને 19,000 કોમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવી છે. ક્યાંક અશેષ હશે એને શોધી એને પૂર્ણ કરાવીશું. આણંદની શાળાની વાત ખબર પડી છે. આણંદની શાળા મામલે વ્યક્તિગત તપાસ કરાવીશ. આણંદના ફતેપુરામાં વિદ્યાર્થીઓ શાળા બહાર ભણી રહ્યા છે. ત્રણ વર્ષ અગાઉ જ શાળાના નવીનીકરણ માટે તેને તોડવામાં આવી હતી, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ શાળાનું કામે શરૂ નથી થયું. ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે 50,300 સ્માર્ટ ક્લાસ પૂર્ણ થઈ ચુક્યા છે. 6,000 રૂમોના બાંધકામ શરૂ છે. 9,000ના નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડોદરામાં લોકાર્પણ કર્યા છે. 19,000 કમ્પ્યુટર લેબ્સ પણ ક્યાંક હશે ક્ષતિ એ શોધી અને અમે જલ્દી પૂર્ણ કરાવશું. અસ્તુ.